અમારા માટે ફર્સ્ટ ટાઈમ લોકેશન તો આપણે પૂછીએ અમારા એન્જોયમેન્ટ પર્સન જોની લીવર. મજા આવી ગઈ, મોજ બહુ જ મજા કરી. ધરતી નો છેડો ઘર મજા આઈ ગઈ ભાઈ. વાગ્યા છે બધા સવાર ના કમ્પ્લીટ 6 વાગ્યા છે. આખી રાત ડ્રાઈવિંગ કર્યું, કોઈ મતલબ ના રહ્યો. મુંબઈમાં એન્ટ્રી જેવી થઈ થાણેમાં 1.5 કલાકથી ઊભા છે હજુ મુંબઈની બહાર, મતલબ મુંબઈ ક્રોસ નહીં કર્યું એમ. ગુજરાત રોડ ઉપર નહીં આવ્યા. જો શું ને, 1 કલાક થઈ ગયો. અમે બે અકબંધ છે ભાઈ, અન્નમ અન્નમ પ્લેયર છે અમે બંને. હવે જોઈએ શું થાય છે આગળ. તો હવે 6 વાગ્યા તો ખતરનાક ભાઈ ટ્રાફિકમાં હતા. કોઈ શબ્દ છે નહીં બોલવા માટે, એટલો બધો થાકી ગયા છે અત્યારે. મારા પગ કામ નહીં કરતા. ક્લચ દબાવીને એક્સિલેટર, ક્લચ એક્સિલેટર 3 કલાકે બહાર નીકળ્યો હું. 4 વાગ્યાના બોમ્બેમાં અમે લોકો ફસાઈ ગયા હતા. 7:30 અમને જસ્ટ બહાર નીકળ્યો મેઇન રોડ પર. હાલત બગડી ગઈ છે ભાઈ અમારી. અત્યારે અમે લોકો હોટલ ડ્રીમ પર ઊભા છે, મુંબઈમાં જ છે જો. અમે લોકો 3 કલાક હાલત મારી બગડી ગઈ ભાઈ, આંખો ભાઈ થાકી ગઈ છે મારી. હવે કમ્પ્લીટ હું બ્રેક લઈશ. અમારા ભાઈ શ્રી એવા જયું ભાઈ, અમે લોકો અન્નમ બેટિંગ કરી આખી રાત. અમે બે જણા ગોવાથી લઈને મુંબઈ સુધી ખતરનાક. હવે તમને મૂકી દેખાતી હશે, હવે હું ખૂબ કરશે ગમે થયા છે. અને માહોલ બહુ જોરદાર, એટમોસ્ફિયર મસ્ત, ધુમ્મસ દેખાય છે, જબરજસ્ત મસ્ત વાતાવરણ છે સવારનું. A few moments later. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે અમારા લોકેશન પર. 12 વાગ્યા છે અમારા ઘરથી, મતલબ જે અમારી ટ્રીપ કમ્પ્લીટ સ્ટાર્ટ થઈ હતી ને. કરજણ જૈન ભાઈ બોલશો કશું? જૈન ભાઈ બોલશો કશું? ઊંઘવા છો? લાગ્યું છે કશું? અમે પહોંચી ગયા છે ભાઈ કરજણમાં, જે જગ્યાએ અમારી ટ્રીપ સ્ટાર્ટ થઈ હતી કમ્પ્લીટલી, એ જગ્યાએ પહોંચી ગયા છે. ઘર અમારું બાકી છે, હવે 30 કિલોમીટર જો બાકી છે ઘર. હવે આખી રાત આખો દિવસ ગાડી કમ્પ્લીટ ચાલવી. અમે લોકોએ 3-4 કલાક મસ્ત આરામ લઈ લીધો. ત્યાં સુધી યાદ નંબરે અમારું કમાન નંબર લઈ લીધી ગાડીની. અને હવે ગાડી, સોરી, હવે ઘર અમારું આવ્યું 30 કિલોમીટર જેવું. વચ્ચે કોઈ જગ્યાએ બ્રેક લઈશું, ફ્રેશ થઈશું, પછી ઘરે જઈને વર્લ્ડ કપની મજા લઈશું. બરાબર છે, મળી આગળ જઈને પાછા. સો અત્યારે ભાઈ અમે લોકો ઊભા છીએ અમારા નજીકના હનુમાનજી મંદિર પર. અરે જો મંદિર છે બાલાજી હનુમાન મંદિર. અમારી ટ્રીપની શરૂઆત ભાઈ અહીં થઈ હતી, અને શરૂઆત એન્ડ પણ અમે અહીંયા જ કરીશું. અને અમે લોકો પહોંચી ગયા છીએ હનુમાનજીના મંદિરે. સરસ અમારી ટ્રીપ, કોઈ બી પ્રોબ્લેમ વગર અમારી ટ્રીપ સરસ પતી ગઈ છે. 2500 કિલોમીટરનો સફર અમારો કમ્પ્લીટ થઈ ગયો છે આગળ જોરદાર. કોઈ તકલીફ પડી નહીં, એટલા માટે જતા અમે મળીને ગયા. દાદાને મળીને કહેતા તો આવતા પર એમનો આભાર માનીને આપણે જઈશું કે આપણી જોડે રહ્યા અને આપણને સેફ પાછા ઘર સુધી પહોંચાડ્યા ભાઈ. જય શ્રી રામ. તો ભાઈ આ સાથે આપણી ગોવાની ટ્રીપ અહીંયા જબરજસ્ત રીતે પૂર્ણ કરું છું ભાઈ. અમારા દરેક મેમ્બરને કંઈક ક્વેશ્ચન પૂછ્યું છે ભાઈ મેમ્બર, આપણે ગોવા ટ્રીપ માટે ભાઈ કેવી એક્સપિરિયન્સ રહ્યો છે, કેવી ટ્રીપ રહી છે જણાવું તમને હું. તો ભાઈ ફાઇનલી આ સાથે અમારી દિવાળી ટ્રીપ અહીંયા પૂર્ણ થાય છે. જોરદાર દિવાળી ટ્રીપ થઈ અમારી. 5 દિવસ જોરદાર ફર્યા અમે લોકો. અમને આઈડિયા તો ભાઈ આટલું સરસ તમે ટ્રાવેલિંગ કરીને આવીશું. જો કે આના પહેલાં મેં ગઈ દિવાળીમાં દિલ્હી ટ્રીપ કરી હતી, જોરદાર હતી. પણ આ અમારા માટે એકદમ રૂટ અનનોન હતો. ગોવા માટે કઈ રીતે જવાનું, ક્યાં રોકાવાનું, કયા ઘર હોલ્ડ કરવાનું, કઈ ખાવા પીવાનું કશું ખબર નથી. પણ આખું ગોવા અમે લોકો એક્સપ્લોર કર્યું, જોરદાર મજા આવી ગઈ. રહેવા ખાવા પીવામાં કોઈ તકલીફ પડી નથી, અને ગોવાના રસ્તામાં કોઈ તકલીફ પડી નથી. ગોવા જવામાં કોઈ તકલીફ નહીં, આવવામાં કોઈ તકલીફ નહીં. ડ્રાઈવર સાથે બધા કમ્ફર્ટ હતા અમે લોકો, એટલે કોઈ જાતની પ્રોબ્લેમ નહીં થયો. અમે જે ટાઈમ નક્કી કર્યો ત્યારે અમે લોકો ઘરે પણ આવી ગયા છે આરામથી. અમારી ગોવા ટ્રીપ કેવી રહી છે ભાઈ, અમારા મહેમાન પૂછી લઈએ આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણા લેજન્ડ હિતેશભાઈ શરૂઆત કરીશું આપણે. હિતેશભાઈ આપણી ટ્રીપ માટે કંઈક એક જબરજસ્ત શબ્દ બોલો ભાઈ. મસ્ત આ 5 દિવસ એન્જોય કર્યો, મસ્ત મજા આવી ગઈ બધા જોડે રહ્યા, બહુ મસ્ત કરી. કેવી રહી ગોવા?
તમે વિડીયો જોજો, બધી મજા મળશે તમને. અને તઈ જાઓ ગોવા તો બોન વયોગે હોટલમાં રોકાજો. પણ બજરંગ બલી ની જે કરીને ઉપડી ગયા, જોરદાર ગોવા ટ્રીપ અમારી થઈ ગઈ. અને બજરંગ બલી ની જય કરીને પાછા આવી ગયા. અને ટોટલ 2300-2400 કિલોમીટર જેવું સમથિંગ થયું છે. એક્ઝેક્ટ ફિગર તમને જણાવીશ, કયા આગળ સ્ટે કેટલાનો છે, શું છે, બધું તમને આખરે પરફેક્ટ ફિગર તમને જણાવીશ કે મારો ટોટલ કોસ્ટ કેટલો થયો તે. બરાબર છે, તો મળીએ નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી રામ. ધરતીનો છેડો ઘર. મજા આવી ગઈ ભાઈ. આ બધું આ વસ્તુ કોણ રહી ગયું, પેલું કોણ રહી ગયું, ચિંતા ના કરશો. ગાડી અહીંયા છે આપણી, કશું રહી જશે આપણે તો એ દસ આપણે આપણે કરી લઈશું. બરાબર છે, કાજુ ગોવાના ફેમસ. ઉપર તાજ કાલે મોકલ રજવાડી વાળા પટેલ.